બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના તમામ રોગોની સારવાર અને ઓપરેશનો 50મા મેડિકલ સર્જિકલ કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરાયા. હું ડોક્ટર ગોવિંદ લક્ષ્મીચંદ વિસરિયા, ગામવાળા, બિદડા સર્વોદય ટ્રસ્ટ મેં છેલ્લા 42 વર્ષથી આ વચાતો. અસાંજો કમ આઈ કેમ્પ મેં વહેતો, વોર્ડ નેરેજો, પ્રી ઓપરેટિવ પેશન્ટ કે તૈયાર કરે જા અને ઓપરેશન લા કરે બ્લોક ડે જા, બ્લોક ડે એની કે ઇન્જેક્શન જો અને એ આખ પેરાલાઇઝ થયું ને એટલે અંદર ઓપરેશન થિયેટર મેં હલાવજો અને ઓતે એની જો ઓપરેશન થઈ એમ પ્રમાણે જો. અને આજની સુધી મેં સરેરાશ લગભગ 600-700 ઓપરેશન દરેક કેમ્પ મેં થઈ હતા. રેગ્યુલર બી કેમ્પ સિવાય બી ઓપરેશન ચાલુ હોય અને મળે જ સક્સેસફુલ ઓપરેશન થઈ હતા અને પેશન્ટ કેમ્પ જી વાટ ને રહીને બેઠા હતા. હા બસ તો સંભાળી જ રાખે જઈએ આખલા કરે ક આખ કે ભૂંસે જી ન અક્કે ચોલવટે વેંદાવો તે ફૂંકણી સે ડ્યોતા સે જો કો સે ન કરે જો તંબાકુ બીડી સિગરેટ બજર ઈમણેથી દૂર રહેજો તપકીરથી અને ખાસ તા આખ જો ઓપરેશન થયું ને પોન કે ખાસ સંભાળ રાખે જીવેથી ક ટીપા જો કોવે છે પાકે ટાઈમ ટુ ટાઈમ વજે જ વેતા અને લગભગ ઓછેમાં ઓછો 3 અઠવાડિયા સુધી ચોલ વટે વેનેજો ન વહેતો. સૂર્ય જે સામેના નેરેજો વે ધુઓ ધુમાડો જતે થતો હોય ઓનકે વટે ન વેનેજો વે એટલી સંભાળ રાખે જીવે હતી. બાકી તો ટીપા ટાઈમસર વજો અને જો કોઈ ચશ્મા કે ડીએતા કારા ચશ્મા પહેરે જ વેતા એટલે કોઈ જાતો વાંધો નહોતો છે ને હેવરતા લેટેસ્ટ જો કો થઈ હતા અને સારે મેં સારા પણ નેત્રમણી વહેર્યું હતા એટલે આંખ પાંજી નપટ એકદમ 100% એકદમ નોર્મલ થઈ હતી. એટલો સરસ ઓપરેશન પાંજે બિદડા મેં થઈ હતા. હા, મારું નામ પોકાર કમળાબેન મગનભાઈ ને અમે મુંદ્રાથી આવ્યા છીએ મારા સાસુના ઓપરેશન માટે. ને અમને તો બહુ જ અહીંયા ગમી ગયું ને ઓપરેશનની વ્યવસ્થા બહુ સારી છે ને બાજુમાં અમારા ત્યાં દરબાર લોકો છે એ એવી જ રીતના વાત કરે છે કે અમે કરાવી પણ બીજા લોકોએ આવો ને વ્યવસ્થા બહુ સારી છે ને તમે બારે કરાવો તો વધારે રૂપિયા થાય. આજ કોઈકની પરિસ્થિતિ ન હોય, નબળી હોય કદાચ તો એમ કે અહીંયા સારું છે ને વ્યવસ્થા સારી છે ને બધું જમવાનું બધી સગવડ સારી છે અને વ્યવસ્થા બહુ સરસ છે ને માણસો ઉપર પેશન્ટને જે કમ્પાઉન્ડર લોકો છે એ બહુ સંભાળ લે છે અને અમને બહુ મજા આવી ગઈ. અમને ઘરે નથી સાંભળતા એવી સગવડ મળી અમને. હા, અમે તો એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે આવ્યા પણ અમારાથી વધારે લોકો અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવે અને સારું છે એમ ને બીજા લોકો વધારે કેમ્પમાં થાય એવી અમારી ઈચ્છા છે. હું ડૉક્ટર રમેશ નાગડા, ગામ સણોસરા. છેલ્લા 43 વર્ષથી દર વર્ષે નેત્રયજ્ઞમાં મારી હાજરી હોય છે ને અહીંયા શી અમે અહીંયા નેત્રયજ્ઞ એટલે આઈ કેમ્પ માટે જ આવીએ છીએ એટલે અહીંયા જે આવનારા દર્દીઓ બધા આંખને લગતા આંખની તકલીફવાળા દર્દીઓ એટલે હવે અમુક બીમારીઓ જેવી કે મોતિયાની બીમારી હવે એ તો જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ એમાં આંખમાં રહેલા જે નેત્રમણી હોય એ પાકતા જાય અને જે પારદર્શક નેત્રમણી હોય એ અપારદર્શક બનતું જાય અને જેને લીધે એની નજર શક્તિ ઓછી થતી જાય એટલે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય એ પ્રમાણે દર્દીઓની સંખ્યા પણ એ પ્રમાણે વધતી જવાની થોડુંક અસર કરે એ બની શકે ત્યાં સુધી. હવે અમારી ભાષામાં કહીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે બની શકે એટલું લેપટોપને બની શકે એટલું ઓછું કરવું અને ન છૂટકે જો કરવું જ પડે તો એક સુરક્ષિત અંતર રાખી અને સુરક્ષિત લેવલ ઉપર બેસીને જો એ લગતું કામ થાય. શી આંખના દર્દીઓની સારવામાં જ્યાં સુધી હવે આઈ કેમ્પનો સવાલ છે એટલે સૌથી ઉપર આંખના સર્જન હોય છે જે મેઇન ઓપરેશન કરનારા હોય છે, પછી એમના આસિસ્ટન્ટ હોય છે, પછી એની નીચે આસિસ્ટન્ટના આસિસ્ટન્ટ એવી રીતે અમારી ટીમ હોય છે અને પછી બીજો અમારી ટીમ વોલેન્ટિયરની ટીમ હોય છે. લગભગ હવે દર વર્ષે કેમ્પમાં આમ જોવા જાઓ તો અપ્રોક્સિમેટલી સમજો ને 500ની આસપાસ
દર્દીઓ અમારા કેમ્પમાં મોતિયાની સર્જરી એટલે ટ્રીટમેન્ટ માટે થઈ જાય. હવે શું થયું છે, આખા કચ્છમાં ઠેક ઠેકાણે કેમ્પની પ્રવૃત્તિ વધી ગઈ છે અને એ હિસાબે આ વર્ષે પ્રમાણમાં સંખ્યા ઓછી છે. ક્યાંક ઠેક ઠેકાણે નેત્રયજ્ઞો થતા રહે છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.